गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चाल हवे आपणे आजे नवी गणतरीओ लईने आव्या छे अने ते छे पाना नंबर 143। पाना नंबर 143 परनो महावडो अने 143 परना महावडामां तमे अहीं एक चित्र जोई रह्या छो ने, आ देशना चलनो छे, देश आप्या छे, देशोना नाम आप्या छे, एनी सामे एनुं चलन आप्युं छे। चलन एटले के नाणुं, आपणे केवे आपणा भारतनुं चलन एक रुपियो छे, रुपियो તેમ અલગ અલગ દેશનું ડોલર એવું હોય છે, તો તેના નામ આપ્યા છે અને તેની આપણા ભારતના રૂપિયા સામે શું કિંમત છે તે પણ બાજુમાં દર્શાવી છે। ચાલો તો આપણે જોઈએ તો સૌથી ઓછામાં ઓછી કિંમત છે ત્યાંથી શરૂઆત કરી છે, એટલે કે આપણા રૂપિયાની સામે કોરિયા દેશનો જે વોન છે, વોન તે વોન ફક્ત 6 પૈસા દર્શાવે છે। એક વોન જો એ લોકોનો હોય ને તો આપણા 6 પૈસા કહેવાય। કેટલા પૈસા કહેવાય? 6 પૈસા। એવી રીતના દરેક દેશનું દર્શાવ્યું છે। શ્રીલંકાનું 43 પૈસા આપણા ભારતના રૂપિયાની સામે, નેપાળમાં 62 પૈસા, હોંગકોંગ એ ડોલર છે, હોંગકોંગ એની બાજુમાં HK લખેલું છે એટલે એનો અર્થ થાય છે H એટલે હોંગ અને K એટલે કોંગ, હોંગકોંગ એવું છે। તો હોંગકોંગમાં 8.40 એટલે કે 8 રૂપિયા, 8.40નો અર્થ શું થાય? 8 રૂપિયા અને 40 પૈસા, આટલા છે હોંગકોંગમાં એક ડોલરની કિંમત। આપણા આટલા રૂપિયા હોય તો એક ડોલર બને એ લોકોનો, બરાબર। એવી રીતના જ આગળ જતા જતા રેન્ડ એ દક્ષિણ આફ્રિકાનું છે ચલણી, ચલણ અને તે છે 4.80। એવી રીતના જ આ બધા, તો સૌથી વધારે આપણા રૂપિયાની બરોબરમાં હોય તો ઇંગ્લેન્ડ છે અને તે કેટલા છે? 86.63 એટલે કે 86 રૂપિયા અને 63 પૈસા જેટલી એક એનું પાઉન્ડ ઇંગ્લેન્ડનું ચલણનું નામ છે પાઉન્ડ અને તે એક પાઉન્ડ એ આપણા આટલા રૂપિયા બનાવે છે। આટલા રૂપિયા હોય ત્યારે એક પાઉન્ડ થાય, આટલા રૂપિયા હોય ત્યારે એક પાઉન્ડ બને। ચાલો એવા જ આપણે અમુક પ્રશ્નોના જવાબ આપીશું અને આ તમે જે જોઈ રહ્યા છો તે અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને એ લગભગ 4/10/2017ના રોજનું ભાવ છે। અત્યારે કદાચ થોડો ઘણો ફેરફાર થયો હશે પણ અત્યારે આપણે 2017ના ભાવ પ્રમાણે જ તમારા પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે તેના પ્રમાણે આપણે ગણતરી કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એ જ ભાવતાલના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપીશું। પહેલો જ સવાલ છે, હું સવાલ લખતી નથી, હું વાંચીશ, તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોજો, પાના નંબર 143 પર જ છે, તમે પાઠ્યપુસ્તક ખોલીને જોઈ શકો છો। એ કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? કયા દેશનું નાણું એ આપણા ભારતના રૂપિયા સામે વધુ કિંમત દર્શાવે છે? ચાલો અત્યારે જ આપણે સમજી જા, તો ઇંગ્લેન્ડનું ચલણી નાણું એ આપણા ભારત દેશના રૂપિયા સામે સૌથી વધારે કિંમત દર્શાવે છે। તો આપણે અહીં લખી શકીએ છીએ કે પહેલાનો જવાબ શું આવશે? ઇંગ્લેન્ડનું ચલણી નાણું જે આપણા ભારત દેશની સામે વધુ કિંમત દર્શાવે છે અને એનું ચલણી નાણાનું નામ પણ આપણે લખીએ છીએ કે પાઉન્ડ છે અને કેટલા રૂપિયા? તો 86.63 એટલે કે 86 રૂપિયા અને 63 પૈસા જેટલી આપણા રૂપિયા સામે કિંમત દર્શાવે છે। ચાલો હવે નેક્સ્ટ બીજો સવાલ, મિથુનના કાકા અમેરિકામાં રહે છે, તે મિથુનને ભેટ તરીકે 10 US ડોલર આપે છે। મિથુનના કાકા કેટલી ડોલર આપે છે? 10 ડોલર આપે છે। કોને? મિથુનને, અને US ડોલર આપે છે। કયા ડોલર આપે છે? US ડોલર। જો ડોલર 2 છે, 2-3 છે એટલે આપણે શું કરવું પડે? આપણે લખવું પડે ડોલર, અહીં તમે જોઈ રહ્યા હશો હોંગકોંગના ડોલર છે અને US ના ડોલર છે, બંનેની કિંમત અલગ અલગ છે, તેથી આપણે US ના ડોલર આપે છે મિથુનના કાકા અને મિથુન સારા પ્રવાસ માટે આ ડોલરમાંથી પૈસા વાપરે છે, એટલે કે શું કરે છે? સારા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે, તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? ચાલો મિથુનના કાકા એને 10 ડોલર ભેટમાં આપે છે, તો એ આપણા રૂપિયા સામે કેટલા રૂપિયા હશે તે પહેલાં આપણે શોધી કાઢવું પડે અને પછી પ્રવાસના પૈસા ભરવા પડે। ચાલો તો આપણે પહેલાં તો 1 ડોલરની કિંમત આપણને ખબર જ છે કે 1 ડોલર બરાબર કેટલા રૂપિયા છે। ચાલો US ના ડોલર જુઓ, US ના ડોલર છે 65 રૂપિયા અને 29
पैसा 65 रुपया अने 29 पैसा। चलो एक डॉलर की किंमत है 65.29, तो आवा 10 डॉलर की किंमत शू हो सके बराबर ने, तो गुणाकार थे 65.29 गुणिया 10। જ્યારે ગુણાકાર થાય તો આ એક દશાંશ ચિહ્ન આ બેઠીને બેઠી આ સંખ્યા લખી દેવાની, અને આ એ 10 એક શૂન્ય વડે ગુણાકાર થતો હોવાથી આ દશાંશ ચિહ્ન એક પાછળની સાઈડ ખસી જશે એટલે અહીં આવશે, એટલે 652.9 રૂપિયા થશે। તમે ગુણાકાર આ રીતે પણ કરી શકો છો, 65.29 × 10 આ રીતે પણ કરી શકો અને અવગણીને પણ કરી શકો છો બરાબર ને, પણ આ રીતે થશે 652 રૂપિયા અને 9 પૈસા થતા 90 પૈસા એવું કહેવાશે। ચાલો હવે આગળ 90 પૈસા, ચાલો હવે 652.9 હવે એમ કહે છે કે એ કેટલા રૂપિયા પ્રવાસમાં ભરે છે, તો 300 રૂપિયા પ્રવાસમાં ભરે છે, તો 652.9 માંથી આપણે 350 રૂપિયા ભરીશું, કોઈ પૈસા ભરતા નથી ફક્ત રૂપિયા જ ભરે છે, એટલે 350 રૂપિયા જશે પ્રવાસ માટે બરાબર, તો પ્રવાસ માટે પડે છે, તો હવે તેની પાસે કેટલા રૂપિયા વધશે બરાબર ને, એટલે કે 0.99 બેમાંથી શૂન્ય એટલે 2 ના 2, 5 માંથી 5 ગયા 0 અને 6 માંથી 3 ગયા એટલે 3, એટલે કે 300 ને 2 કેટલા રૂપિયા, 300 ને 2.90 અને 90 પૈસા જેટલા રૂપિયા એની પાસે બાકી રહેશે, 302 રૂપિયા અને 90 પૈસા જેટલા રૂપિયા એની પાસે બાકી રહેશે, બાકી અથવા તો વધશે ઓકે। ચાલો હવે એની પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર સી માં જઈએ। માજીદના પિતાજી સાઉદ અરેબિયામાં કામ કરે છે, તેમનો પગાર પેટે 1000 સાઉદી દિરહમ મળે છે। અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને તેમને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મેળવે છે, તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળ્યા। ચાલો તો બંનેને આપણે ભારતીય ચલણમાં ફેરવીએ, તો હવે આપણે એ બંનેના પિતાજીનો પગારને આપણે આપણા ભારતીય ચલણમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ। ચાલો પહેલા તો માજીદના પિતાની વાત કરીએ, તો માજીદના પિતાજીનો પગાર જે મળ્યો છે તેની વાત કરીએ, તો માજીદના પિતાજીને શું મળ્યું છે, દિરહામ મળ્યા છે, અને તે પણ કેટલા, તો 1000 દિરહામ મળી છે, શું મળ્યું છે, દિરહામ મળ્યું છે। ચાલો તો 1000 દિરહામ, હવે આપણા ભારત રૂપિયામાં જુઓ દિરહામનો શું કિંમત છે, તો દિરહામ 1 દિરહામ બરાબર 1000 દિરહામ મળી છે, તો આપણે જોઈએ 1 દિરહામ બરાબર કેટલા, તો 1 દિરહામ બરાબર આપણા રૂપિયા છે 17 રૂપિયા ને 79 પૈસા, આટલા પૈસા થાય જ્યારે 1 દિરહામ હોય, તો અહીં આપણે એમને કેટલી મળી છે, 1000 દિરહામ મળી છે, તો કેટલા બરાબર ને, એટલે શું થશે 17.79 એટલે કે 17 રૂપિયા ને 79 પૈસા ગુણ્યા 1000 બરાબર। હવે શું થશે, તો ચાલ આનો ગુણાકાર થશે, તો આનો ગુણાકાર કરવા જશો તો આ રીતે થશે 17.79 અને ગુણાકારને દશાંશ ચિહ્નોને અવગણીને ગુણાકાર કરીશું 1000 સાથે ગુણાકાર, અહીં 1, 2 ને 3 ને 4 સંખ્યા હોવાથી કેટલા શૂન્ય લગાવીશું, 3 શૂન્ય, ચાલો 1 9 9, 1 7 60, 1 7 60, 1 1 1, હવે દશાંશ ચિહ્નને મૂકી દઈશું, 2 અંક છોડીને, તો પાછળથી 2 અંક છોડીને દશાંશ ચિહ્ન મૂકી, તો શું જવાબ આવે છે, 1, 10, 100 અને અલ્પવિરામ 17000, શું જવાબ આવે છે 17000, આપણે અહીં બરાબર લખીએ છીએ 17790 રૂપિયા માજીદના પિતાજીનો પગાર થાય છે।